नमस्ते विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 मारी नोटबुक भाग 3 चैप्टर नंबर 4 भाग अने पूर्ण में आज आपणे पूरीशुं। त्यार बाजू प्रश्न नंबर 15 के किंमत शोधो। तो आपणे आगळ जे प्रमाण कर्युं ए प्रमाणे ज करवानुं छे के 75 નો 5 ના છેદમાં 6 ભાગ, तो 78 નો 6 ના છેદમાં 5 ભાગ એટલે કે 78 × 5 ના છેદમાં 6। તો 6 નો તમે 78 વડે ભાગાકાર કરો એટલે કે 13, તો ઉપર આવશે 13, નીચે 6 અને 78 ઉડી જાય, તો 13 × 5 એટલે કે 65। એવી જ રીતે બીજામાં જોઈએ કે 84 નો 3 ના છેદમાં 4 મો ભાગ, તો 84 × 3 ના છેદમાં 4, તો 4 નો 84 વડે ભાગાકાર કરીએ તો 4 અને 84 ને ભાગાકાર કરો એટલે ઉપર આવે 21, 21 ચોક 84, તો 21 × 3 તો 21 તરી 63, તો એમાં આવશે 63। ત્યારબાદ ત્રીજામાં જોઈએ કે 45 નો 2 ના છેદમાં 15 મો ભાગ, તો 45 × 2 ના છેદમાં 15, તો 15 તરી 45, 3 × 2 = 6, કે 45 નો 2 ના છેદમાં 15 ભાગ એટલે કે 6। ત્યારબાદ જોઈએ ચોથું કે 100 નો 3 ના છેદમાં 5 મો ભાગ, તો 100 × 3 ના છેદમાં 5 એટલે કે 20 × 5 = 100, તો 20 × 3 = 20 તરી 60, એમાં જવાબ આવશે 60। ત્યારબાદ જોઈએ પાંચમું કે 39 નો 2 ના છેદમાં 3 ભાગ, તો 39 × 2 ના છેદમાં 3, તો 39 નો 3 વડે ભાગાકાર કરીએ તો એમાં આવે 13 એટલે કે 13 તરી 39, તેનો જવાબ આવશે 13 × 2 એટલે કે 26। ત્યારબાદ જોઈએ તો છઠ્ઠો કે 48 નો 5 માં છેદમાં 6 ભાગ, તો 48 × 5 ના છેદમાં 6, તો 48 નો 6 વડે ભાગાકાર એટલે 8 × 6 = 48, 8 × 5 = 40, તેમાં જવાબ આવશે 40। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16। એક બોક્સમાં કુલ 18 દડા છે, તેમાંથી 1 ના છેદમાં 3 દડા લાલ રંગના, 2 ના છેદમાં 6 દડા લીલા રંગના છે, જ્યારે બાકીના દડા પીળા રંગના છે, તો ત્રણેય રંગના દડાની સંખ્યા શોધો। તો એમાં આપણે આપેલું છે કે કુલ દડા છે 18, 18 માંથી 1 ના છેદમાં 3 ભાગ ના દડા એ લાલ રંગના, તો 18 ના 1 ના છેદમાં 3 ભાગ એટલે કે 18 × 1 ના છેદમાં 3, તો 3 × 6 = 18 એટલે કે 6, તો 6 દડા લાલ રંગના। ત્યારબાદ કીધું છે કે 2 ના છેદમાં 6 ભાગના દડા રહે એ લીલા રંગના, તો 18 ના 2 ના છેદમાં 6 ભાગ એટલે કે 6 × 3 એટલે 18, 3 × 2 = 6 એટલે કે 6 દડા લીલા રંગના। ત્યારબાદ કીધું છે કે બાકીના દડા પીળા રંગના છે એટલે કે 6 લાલ રંગના + 6 લીલા રંગના એટલે કે ટોટલ 12 દડા થયા। તો કીધું કે બાકીના દડા રહ્યા એ પીળા રંગના છે, તો બાકી કેટલા રહ્યા કે ટોટલ 18, એમાંથી 12 બાદ કરો એટલે કે 6, તો 6 દડા એ પીળા રંગના હશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17 કે રાધા પાસે 2400 રૂપિયા હતા, એમાંથી તેણે 2.5 રૂપિયા ફી પેટે ચૂકવ્યા, પછી વધેલા રૂપિયામાંથી 2/3 ભાગના રૂપિયા એ કપડાં ખરીદ્યા અને બાકી વધેલા પૈસા પોતાના ગલ્લામાં બચત તરીકે મૂક્યા, તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો।
तो એમાં જોઈએ તો પહેલું કે કેટલા રૂપિયા ફી પેટે ચૂકવ્યા, તો 2400 રૂપિયા હતા તેમાંથી તેણે અડધા રૂપિયા એટલે કે 2400ના અડધા, તો 2400ના અડધા એટલે કે 2400 ભાગ્યા 2 એટલે કે 1200 રૂપિયા એને ફી પેટે ચૂકવ્યા. તો પહેલામાં આવશે 1200. ત્યારબાદ બીજું જોઈએ કે કેટલા રૂપિયાના કપડાં ખરીદ્યા, તો કીધું કે પછી વધેલા રૂપિયામાંથી 2/3 ભાગના રૂપિયા થાય એટલામાંથી એને કપડાં ખરીદ્યા, તો 2400માંથી અડધી આપણે ફી પેટે ચૂકવ્યા એટલે કે 1200 રૂપિયા. તો 1200 રૂપિયા ચૂકવી દીધા તો એની પાસે બીજા 1200 રૂપિયા બચત તરીકે પડ્યા હશે. હવે 1200 રૂપિયામાંથી એને 2/3 ભાગના રૂપિયામાંથી કપડાં ખરીદ્યા એટલે કે 1200ના 2/3 ભાગ એટલે કે 3×12 એટલે કે 400×2=800 એટલે કે 800 રૂપિયામાંથી એને કપડાં ખરીદ્યા છે. તો એ આપણે અહીં ગણતરી કરવાની છે કે 1200માંથી 2/3 ભાગના એને કપડાં ખરીદ્યા એટલે કે 800 રૂપિયામાં એને કપડાં ખરીદ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે કેટલા રૂપિયાની બચત કરી, તો એની પાછળ ફી પેટે ચૂકવ્યા પછી 1200 રૂપિયા વધ્યા હતા એ 1200માંથી એને 800 રૂપિયાના કપડાં ખરીદ્યા તો બચત કેટલાની થઈ, તો 1200માંથી 800 બાદ કરો એટલે કે 400 એટલે કે એને 400ની બચત કરી હશે. ત્યારબાદ જોઈએ આગળ કે વિવિધ ભાગમાં પેટર્ન, એમાં જોઈએ પ્રશ્ન નંબર 18 કે માગ્યા મુજબ રંગ પૂરો. હવે અહીં પહેલામાં આપણે એક ઉદાહરણ તરીકે આપેલું છે એ પ્રમાણે આગળ આપણે આ બીજા અને ત્રીજામાં કરવાનું છે. તો એમાં આપણે પહેલાં આમાં આપેલું છે કે લાલ, તો કે 2/8 ભાગમાં લાલ, તો અહીં જે આપેલા ચોરસમાંથી આ 8 ચોરસ લેવાના, એ નીચે આપેલા છે 8 એટલે કે 2/8, તો 8માંથી 2 ભાગમાં લાલ રંગ, તો એ 8માંથી 2માં લાલ રંગ કર્યો. ત્યારબાદ પીળો એટલે કે 1/2, હવે પાછળ જેટલા વધ્યા એમાંથી અડધા ભાગમાં પીળો, તો પીળા માટે એ પીળો રંગ કર્યો. ત્યારબાદ પાછળ જે 4 વધ્યા એ 4માંથી 1 ભાગમાં લીલો રંગ, તો એ ટોટલ ખાના છે એના 4થો ભાગ પાડી અને એમાં 1 ભાગમાં લીલો રંગ, તો લીલા રંગ માટે 1, 2, 3, 4 એટલે કે 4 ભાગમાં લીલો રંગ પૂરવાનો થશે. તો એવી જ રીતે જોઈએ તો બીજું, તો ટોટલ ખાના આપણી પાસે 1, 2, 3, 3×6, 3×9 અને 3×12 ખાના આપેલા છે. 12માંથી આપણે જોઈએ તો કે લાલ રંગ એટલે કે 1/2 એટલે કે અડધા ભાગમાં લાલ રંગ, તો 12માંથી અડધા એટલે કે 6, તો 6માં લાલ રંગ પૂરવાનો. ત્યારબાદ 1/4 એટલે કે 12નો 4થો ભાગ એટલે કે 4×12, તો 12નો 4થો ભાગ એટલે કે 3, તો 3માં પીળો રંગ પૂરવાનો, તો 1, 2 અને 3માં પીળો રંગ પૂરવાનો. ત્યારબાદ 3/12 એટલે કે 3×12 એટલે કે 3/12 એટલે કે બાકી વધેલા 3 ભાગમાં આપણે લીલો રંગ પૂરવાનો, તો એના પછીના 3 ભાગમાં લીલો રંગ પૂરવાનો. એવી જ રીતે ત્રીજામાં જોઈએ તો 1, 2, 3 અને 4 4×8, 4×12 અને 4×16 ખાના આપેલા છે. તો એમાં જોઈએ તો 16માંથી 1/8 એટલે કે 8 ભાગમાં લીલો રંગ પૂરવાનો, 1/8 એટલે કે 16ના 1/8 ભાગ એટલે કે 8×2=16 એટલે કે 2 ખાનામાં આપણે લીલો રંગ પૂરવાનો, તો 1 અને 2 ભાગમાં લીલો રંગ પૂરવાનો. ત્યારબાદ 16ના 1/2 ભાગ એટલે કે 16ના 1/2 ભાગ એટલે કે અડધો, તો 16ના અડધા એટલે કે 8, તો 8માં લાલ રંગ પૂરવાનો, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8માં લાલ રંગ પૂરવાનો. ત્યારબાદ 16ના 3/8 ભાગ એટલે કે 16ના 3/8 ભાગ એટલે કે 8×2=16 3×2=6 તો 6 ભાગમાં કેવો પીળો રંગ પૂરવાનો, તો 1, 2, 3, 4, 5 અને 6માં પીળો રંગ પૂરવાનો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19
શક્યા. મહેશભાઈના ખેતરનું સાંકેતિક ચિત્ર અહીં આપેલું છે, તે જોઈને આપેલા પ્રશ્નના જવાબ આપો. તો આ મહેશભાઈનું ખેતર છે, એ ખેતરમાંથી કેટલા ભાગમાં કેટલી વસ્તુ વાવેલી છે એનું ચિત્ર આપેલું છે. તો ખેતરના જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ભાગ પાડેલા છે. તો એક સંપૂર્ણના 9 ભાગ એટલે કે છેદમાં 9 ભાગ આવશે. હવે એમાંથી જોઈએ તો અલગ અલગ શાકભાજી વાવેલા છે, તો એમાં વાવેલા છે બટેકા, ટમેટા અને મરચા, ભાજી અને રીંગણ. તો આટલા શાકભાજી વાવેલા છે. તો એના આધારે અહીં આપણને 7 પ્રશ્ન પૂછેલા છે. તો કેટલા ભાગમાં કયા શાકભાજી વાવેલા છે અને એ પ્રશ્ન આપણે અહીં લખવાના છે. તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1 કે મહેશભાઈએ ખેતરને કેટલા સરખા ભાગમાં વિભાજિત કર્યું છે. તો આપણે આગળ આમાં જોયું એ પ્રમાણે કે મહેશભાઈએ ટોટલ 9 ભાગમાં વિભાજિત કર્યું છે. તો પહેલામાં આવશે 9 ભાગમાં. ત્યારબાદ જોઈએ બીજું કે મહેશભાઈએ કેટલા ભાગમાં ભાજી ઉગાડી છે. તો ભાજી જોઈએ તો 1 ભાગમાં છે, એટલે કે 9 ભાગમાંથી એને 1 ભાગમાં ભાજી ઉગાડી છે, એટલે કે 1/9 ભાગમાં ભાજી ઉગાડેલી છે. તો બીજામાં આવશે 1/9. ત્યારબાદ જોઈએ ત્રીજું કે કેટલા ભાગમાં રીંગણ ઉગાડેલા છે. તો રીંગણ જોઈએ તો 1 અને 2. તો 9માંથી 2 ભાગમાં એને રીંગણ ઉગાડેલા છે, એટલે કે 2/9 ભાગમાં રીંગણ ઉગાડેલા છે. તો ત્રીજામાં આવશે 2/9. ત્યારબાદ ચોથામાં જોઈએ કે કેટલા ભાગમાં ટમેટા ઉગાડ્યા છે. તો ટામેટા જોઈએ તો 1, 2, એટલે કે 9માંથી 2 ભાગમાં ટામેટા ઉગાડેલા છે, એટલે કે 2/9. તો 2/9 ભાગમાં ટામેટા ઉગાડેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે સૌથી વધુ શું ઉગાડ્યું છે અને કેટલા ભાગમાં. તો સૌથી વધુ જોઈએ તો આપણે બટાકા, કે 1, 2 અને 3 ભાગમાં. તો 3 ભાગમાં બટાકા ઉગાડેલા છે. તો એમાં આવશે બટાકા અને કેટલા ભાગમાં, તો કે 9માંથી 3 ભાગમાં, એટલે કે 3/9 ભાગમાં બટાકા ઉગાડેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 કે બટાકા અને ટામેટા બંને થઈને કેટલા ભાગમાં ઉગાડ્યા છે. તો બટેકા અને ટામેટાનો આપણે સરવાળો કરવાનો છે. તો બટેકા અને ટમેટા જોઈએ તો 1, 2, 3, 4 અને 5, એટલે કે 9 ભાગમાંથી 5 ભાગમાં બટાકા અને ટમેટાના રોપ એટલે કે એમાં ઉછેર્યા છે. તેમાં જોઈએ તો 5/9 ભાગમાં બટેકા અને ટમેટાનો પાક ઉગાડ્યો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 કે કયા કયા શાકભાજી 2/9 ભાગમાં ઉગાડ્યા છે, એટલે કે 9 ભાગમાંથી 2 ભાગમાં જે શાકભાજી ઉગાડ્યા હોય એના નામ લખવાના છે. તો 2 ભાગમાં જોઈએ તો ટામેટા 1 અને 2 ભાગ, ત્યારબાદ રીંગણ 1 અને 2, એટલે કે ટામેટા અને રીંગણ એ 2/9 ભાગમાં ઉગાડેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20, એમાં છે સમતુલ્ય અપૂર્ણાંક, એટલે કે જે અપૂર્ણાંક આપેલો છે એનો સમતુલ્ય અપૂર્ણાંક આપણે જોવાનો છે. તેમાં જોઈએ પહેલું કે 5/10, તો 5/10, તો 5/10 એટલે કે 5/2 વડે ભાગાકાર કરો, 5×2=10, એટલે કે 1/2. તો 5/10ને સમતુલ્ય અપૂર્ણાંક છે 1/2. ત્યારબાદ જોઈએ તો 2/ એમાં આપેલું છે 2/18, તો 2×9=18, એટલે કે એમાં થશે 1/9. ત્યારબાદ ત્રીજામાં જોઈએ તો 15/18, એટલે કે 15/18, તો 15 એટલે 5×3=15, એટલે કે 5×3 અને 18 એટલે કે 6×3 એટલે કે 18, 3×3 ઉડી જાય. તો એનો જવાબ આવે 5/6. ત્યારબાદ ચોથામાં જોઈએ તો 9/27, તો 9/27 એટલે 9×27, એટલે કે 1/3. ત્યારબાદ જોઈએ પાંચમામાં 4/16, તો 4×4 એટલે કે 16,
એટલે કે એનો જવાબ આવશે એકના છેદમાં ચાર। ત્યારબાદ છઠ્ઠામાં જોઈએ તો એમાં આપેલા છે અઢારના છેદમાં નવ, એટલે કે અઢારના છેદમાં નવ એટલે નવ દુ અઢાર, તો એને સમતુલ્ય પૂર્ણાંક છે બે। ત્યારબાદ સાતમામાં જોઈએ તો એકના છેદમાં પાંચ ગુણ્યા પચીસ, તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ, પાંચ એકા પાંચ, એમાં આવશે પાંચ। ત્યારબાદ આઠમામાં જોઈએ તો બેના છેદમાં ત્રણ ગુણ્યા અઢાર, એટલે કે ત્રણ છ અઢાર, છ દુ ને બાર, તો એમાં આવશે બાર। ત્યારબાદ જોઈએ નવમામાં એકના છેદમાં ચાર ગુણ્યા બત્રીસ, તો ચાર ગુણ્યા આઠ એટલે કે ચાર અઠું બત્રીસ, તો આઠ એકા આઠ, તો નવમામાં આવશે આઠ। ત્યારબાદ દસમામાં જોઈએ તો ત્રણના છેદમાં પાંચ ગુણ્યા પચીસ, પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ, પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર, તો દસમામાં આવશે પંદર। ત્યારબાદ અગિયારમામાં જોઈએ તો એકના છેદમાં ચાર ગુણ્યા ચાર, તો ચાર ચાર ઉડી જાય એટલે કે એક। ત્યારબાદ બારમામાં જોઈએ તો એકના છેદમાં આઠ ગુણ્યા ચોસઠ, તો આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ, આઠ ગુણ્યા એક એટલે કે આઠ, તો બારમામાં આવશે આઠ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ કે બોક્સમાં આપેલા અપૂર્ણાંકોને નીચે આપેલા અપૂર્ણાંકોના સમતુલ્ય અપૂર્ણાંકમાં વર્ગીકૃત કરો। તો જે અહીં અપૂર્ણાંક આપેલા છે એ બધા જ અપૂર્ણાંકને એના સમતુલ્ય, એટલે કે આપણે આગળ ઉપર જોયા એ પ્રમાણે એનું વિભાજન કરી અને એને સમકક્ષ એટલે કે સમતુલ્ય અપૂર્ણાંક આપણે લખવાના છે। તો પહેલામાં આપેલા છે એકના છેદમાં બેને સમતુલ્ય અપૂર્ણાંક, તો એવા અપૂર્ણાંક લખવાના કે જેના અંશ અને છેદ ઉડાડો તો એનો જવાબ એકના છેદમાં બે આવે। તો એવા અપૂર્ણાંકમાં જોઈએ તો પહેલામાં વીસના છેદમાં ચાલીસ, તેરના છેદમાં છવ્વીસ અને બારના છેદમાં ચોવીસ, તો આ ત્રણે ત્રણ અપૂર્ણાંક એવા છે કે એનો અંશ અને છેદનો તમે ભાગાકાર કરો તો એનો એકના છેદમાં બે જવાબ આવે। ત્યારબાદ બીજામાં આપેલા છે બેના છેદમાં ત્રણ, તો બેના છેદમાં ત્રણને સમકક્ષ સમતુલ્ય અપૂર્ણાંક હોય તો એ ચોવીસના છેદમાં છત્રીસ, સોળના છેદમાં ચોવીસ અને ત્રીસના છેદમાં પાંત્રીસ, તો આપણે જોઈએ કે ત્રીસના છેદમાં પિસ્તાલીસ, તો હવે એનો ભાગાકાર કરીએ તો ત્રીસ એટલે કે પાંચ છ ત્રીસ એટલે કે પાંચ ગુણ્યા છ, છેદમાં પિસ્તાલીસ એટલે કે નવ ગુણ્યા પાંચ, નવ પંચા પિસ્તાલીસ, પાંચ પાંચ ઉડી જાય એટલે કે છના છેદમાં નવ, તો છ એટલે કે ત્રણ દુ ને છ, નવ એટલે ત્રણ તરી નવ, તો ત્રણ ત્રણ ઉડી જાય એટલે કે ઉપર અંશમાં બે અને છેદમાં ત્રણ એટલે કે બેના છેદમાં ત્રણ, તો એ બેના છેદમાં ત્રણને સમતુલ્ય છે। ત્યારબાદ જોઈએ ત્રીજું કે ત્રણના છેદમાં ચારને સમતુલ્ય, તો એમાં આવશે અડતાલીસ, છત્રીસના છેદમાં અડતાલીસ, સત્યાવીસના છેદમાં છત્રીસ, નવના છેદમાં બાર અને પંદરના છેદમાં। ત્યારબાદ જોઈએ ચોથું કે બેના છેદમાં પાંચને સમતુલ્ય અપૂર્ણાંક, તો એમાં આવશે ચારના છેદમાં દસ, છના છેદમાં પંદર, બાવીસના છેદમાં પંચાવન, દસના છેદમાં પચીસ, ચૌદના છેદમાં પાંત્રીસ, વીસના છેદમાં પચાસ અને અઢારના છેદમાં પિસ્તાલીસ। ત્યારબાદ જોઈએ પાંચમું કે એકના છેદમાં ત્રણને સમતુલ્ય અપૂર્ણાંક, તો એમાં આવશે આઠના છેદમાં ચોવીસ, એ ઉપરાંત બીજા પણ લખી શકો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ કે બેના છેદમાં ત્રણને સમતુલ્ય અપૂર્ણાંક કયો છે, તો અહીં જે ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી, તેના આપણે અંશ અને છેદ ઉડાડીએ તો કયા જવાબમાં બેના છેદમાં ત્રણ આવે, તો એમાં આવશે બી એટલે કે વીસના છેદમાં ત્રીસ, તો વીસ એટલે કે દસ દુ વીસ અને છેદમાં દસ તરી ત્રીસ, દસ દસ જતા એટલે કે બેના છેદમાં ત્રણ, તો એમાં જવાબ આવશે બી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ કે ત્રણના છેદમાં દસને સમતુલ્ય અપૂર્ણાંક કયો છે, તેમાં જવાબ આવશે
ए એટલે કે 6 ના છેદમાં 20। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 24 કે ખાનામાં સાચી સંખ્યા લખી સમતુલ્ય અપૂર્ણાંક બનાવો। તો અહીં જે આપણે જે અપૂર્ણાંક આપેલા છે એ અપૂર્ણાંકને સમતુલ્ય અપૂર્ણાંક આપણે આપેલા ખાનામાં લખવાના છે। તો પહેલામાં આપેલા છે 3 ના છેદમાં 8, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 9 ના છેદમાં 24। બીજામાં આપેલા છે 10 ના છેદમાં 11, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 90 ના છેદમાં 99। ત્યારબાદ ત્રીજામાં આપેલું છે 3 ના છેદમાં 4, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 45 ના છેદમાં 60। ત્યારબાદ ચોથામાં આપેલું છે 2 ના છેદમાં 5, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 10 ના છેદમાં 25। ત્યારબાદ પાંચમાં આપેલા છે 6 ના છેદમાં 7, તેને સમતુલ્ય અપૂર્ણાંક છે 36 ના છેદમાં 42। ત્યારબાદ છઠ્ઠામાં આપેલું છે 9 ના છેદમાં 13, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 45 ના છેદમાં 65। ત્યારબાદ સાતમાં આપેલું છે 3 ના છેદમાં 8, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 9 ના છેદમાં 24। આઠમાં આપેલું છે 1 ના છેદમાં 10, તો એને સમતુલ્ય અપૂર્ણાંક છે 10 ના છેદમાં 100। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25 કે નીચે આપેલા અપૂર્ણાંકો સમતુલ્ય છે તે આકૃતિ દોરી જણાવો। તો એમાં જોઈએ તો 1 ના છેદમાં 2, પહેલામાં આપેલું છે 1 ના છેદમાં 2 એટલે કે અડધો ભાગ, અને બીજું આપેલું છે 4 ના છેદમાં 2। તો એમાં જોઈએ તો પહેલી આકૃતિમાં જોઈએ તો આપેલા આકૃતિનો અડધો ભાગ એટલે કે 1 ના છેદમાં 2, અને બીજામાં જોઈએ તો કે 2 ના છેદમાં 4 એટલે કે એના 4 ભાગ પાડવાના અને એમાંથી 2 ભાગ, તો 4માંથી 2 ભાગ કરો તો પણ એ પહેલી આકૃતિ જેટલો જ ભાગ રેખાંકિત થાય છે એટલે કે બંને એકબીજાને સમતુલ્ય છે। તો એવી જ રીતે અહીં પણ આપણે આવા ચોરસ ખાનાવાળી આકૃતિ દોરવાની છે। તેમાં પહેલામાં આપેલું છે 2 ના છેદમાં 3, તો ચોરસના 3 ભાગમાં વિભાજિત કરવાનું લંબચોરસને, એ 3માંથી 2 ભાગ, તો 3માંથી 2 ભાગને આપણે રેખાંકિત કરવાના। ત્યારબાદ બીજામાં આપેલું છે 4 ના છેદમાં 6, તો એ લંબચોરસને આપણે 6 ભાગમાં વિભાજિત કરવાનો રહેશે। તો આવી રીતે એને 6 ભાગમાં વિભાજિત કરી શકાય। ત્યારબાદ 6માંથી 4 ભાગ એટલે કે 4 ના છેદમાં 6 આપેલા છે, તો 6માંથી 4 ભાગ આપણે રેખાંકિત કરવાના, તો 1, 2, 3 અને 4। તો આ ભાગ અને આ ભાગ એ બંને એકબીજાને સમતુલ્ય થાય છે એ પ્રમાણે ભાગ પાડી અને એ રીતે આકૃતિ દોરવાની। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26 કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે તે આકૃતિ દોરી સમજાવો। તેમાં જોઈએ તો અહીં એક વર્તુળ આપણે દોરીશું, એ વર્તુળમાં આપણે જોઈએ તો અડધો ભાગ, તો અડધો ભાગ રેખાંકિત કર્યો, અને બીજું જોઈએ કે આ અડધાનો અડધો ભાગ, તો અડધાનો અડધો ભાગ એટલે કે એનો ચોથો ભાગ। ત્યારબાદ જોઈએ પોણો ભાગ, તો આપેલા વર્તુળનો પોણો ભાગ એટલે કે 75%, તો એના 4માંથી 3 ભાગ આપણે રેખાંકિત કરવાના, અને એ પોણા ભાગમાંથી પોણાનો ત્રીજો ભાગ, તો 3નો ત્રીજો ભાગ એટલે કે 1 ભાગ। તો આપણે જોઈ શકીએ છીએ કે અડધાનો અડધો ભાગ અને પોણાનો ત્રીજો ભાગ બંને સરખા જોવા મળે છે।